કોઈ પણ વ્યક્તિને. અને આ એક જ વિજ્ઞાન એવું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પ્રાપ્ત કરી શકે, નિર્વિવાદ પણ. કેવું? બીજા બધા જ્ઞાન જે છે એ બધા સાંપ્રદાયિક જ્ઞાન છે. કેવું છે? એ સાંપ્રદાયિક એમ, એને સંપ્રદાયમાં રસ હોય તો ગમે, ના સંપ્રદાયમાં રસ ના હોય તો ના ગમે. પણ વિજ્ઞાન તો નિર્વિવાદ વસ્તુ છે, એને સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા. એટલે લોકોને આ ગમે, એટલે આ ગમે. અને તે આજના યંગ જનરેશન એટલા માટે ગમે, તે આ થિંકર વિચારક છે. લોકો 345 એટલે તો સિદ્ધાંતિક ધ્યાન હોય. આ એટલું ધ્યાન રાખવાનું કે દાદા ભગવાને જે વાત કરી ને, જે વાત કરી એટલું વિજ્ઞાન નથી. એ વિજ્ઞાન નું ટપકું નથી, એ વિજ્ઞાન નું ટપકું નથી. સમજાય છે? પણ એવું નતું કે એમની પાસે વિજ્ઞાન નતું. એમને પૂછનારા બધા નહીં તો કીધું નહીં. અથવા મહાવીર જે બોલ્યા, મહાવીર જે બોલ્યા વાણી રૂપે, એ એમને જે કેવળ કેવળ દર્શન હતું ને, એનું 2% નીકળ્યું નથી. 2% 98% તો બોલ્યા નથી. એટલે અત્યારે હું ઘણી કઈક વાત કરતો હું ને કે તીર્થંકર ભગવાન આ બાબત માટે આવું કહેવા માંગતા હતા, તો પેલો કે આગમમાં ક્યાં છે? મૂકું નથી તે લખો, હું 98% ની વાત કરું છું, 2% નથી કરતો. એમને વાત કરી 2% ની છે, અને હું વાત કરું છું 98% માં. ક્યાંથી હોય એની અંદર? સમજાય છે? એટલે એમને દર્શન હતું, કોઈ પૂછ્યું નહીં તો ક્યાંથી નીકળે? તમે અત્યારે પૂછો છો તો હું જવાબ આપું છું, એમને ના પૂછ્યું તો કોઈ શું કરે? એવું દાદા ભગવાન પાસે પણ એ પૂછે કહેતા હતા કે મને સાયન્ટિસ્ટ લાવો, સાયન્ટિસ્ટ લાવો, મારે આખું વિજ્ઞાન આપવું છે. પણ હિસાબ નતો એમને, તો ભેગા ના થયા. સમજાય છે? એટલે હિસાબ હોય તો નીકળે આખું. કોઈ સ્વતંત્ર શક્તિ થી કાઢી શકે, અમારા નિમિત્તે પણ જેટલું નીકળવાનું હોય ને એટલું જ નીકળે. વધારે ના નીકળે કે ઓછું ના નીકળે, એ નિમિત્તો જેટલા ભેગા થાય એટલું નીકળે. એટલે કુદરતના ક્રમમાં આ જ હોય. પણ એટલું ધ્યાન રાખવાનું, સાયન્ટિસ્ટ બનશો તો તમારો મુક્તિનો માર્ગ જીવતો રહેશે. એક અવતાર, બે અવતાર, પાંચ અવતાર અમે નિવડ આવશે. શ્રદ્ધાનો માર્ગ હશે તો હજારો અવતાર એ નિવડો નહીં આવે. જ્ઞાની પુરુષે સાયન્સ આપ્યું, પણ એ આપણે શ્રદ્ધામાં કન્વર્ટ કરી નાખીએ, એમાં એમનો નથી પણ આપણો હાથ છે. સમજાય છે? હું દરેક બાબત માટે કહું છું કે તમે સિદ્ધાર્થ લક્ષમાં રાખો. સાથે લક્ષમાં રાખો સિદ્ધાર્થ. તમે જો આ સિદ્ધાંત છોડી દેશો, શું કરશો? સિદ્ધાંત છોડી દેશો અને શ્રદ્ધામાં જતા રહેશો, તો કદાચ થોડા સમય માટે તમને ગમશે, ફાયદો છે એવું પણ લાગશે. તમને લાગશે ફાયદો છે એવું. પણ આગળ જતા તમને ખબર પડી જશે કે હવે આગળ આપણે રસ્તો દેખાતો, કે સિદ્ધાંત ની અંદર સનાતન પણ હોય, શ્રદ્ધાનો તો એન્ડ આવી જાય. ને શ્રદ્ધા અશ્રદ્ધા થઈ શકે, એટલે શ્રદ્ધા ઉડી જાય અથવા ઉઠી જાય એવું બની શકે, શ્રદ્ધા બદલાઈ પણ જાય એવું બની શકે. એટલે હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ હોય ને, વ્યક્તિ, એ વ્યક્તિને સેન્ટરમાં રાખીને જ્ઞાન ના સમજવું, એને સાધન તરીકે રાખવું. શું રાખવું? વિનય વિવેક કરવો. પણ આપણે વ્યક્તિમાં એટલા બધા ઊંડા ઉતરી જઈએ છીએ કે વિજ્ઞાન બાજુ રહી જાય છે. એટલે આપણે ઉત્તમ વ્યક્તિ મળ્યા છે તો સાયન્સ સમજી રાખી આખું, એ મહત્વનું છે. પણ પછી વ્યક્તિના ઊંડાણમાં ગયા તો સાયન્સ બાજુ રહી ગયું. શું થઈ ગયું? આપણે સ્કૂલમાં જઈએ, કોલેજમાં જઈએ તો કે આ પ્રોફેસર એ ક્યાં રહે છે, એમની વાઇફ કોણ છે, ખાય છે શું, એમના ઘરનું એડ્રેસ શું છે, એ પૂછતા નથી. ખાલી એ જે બોલે છે ને સમજો કે છે, અહીંયા શું થાય તમે વિચાર કરો. મને સમજાય છે? કારણ કે પ્રોફેસર આપણને જ્ઞાન આપે છે એ આપણો સબ્જેક્ટ છે. ચલો ભાઈ જ્યોગ્રાફી ના છે, જ્યોગ્રાફી જ્ઞાન આપે છે, બસ. તો આપણો સબ્જેક્ટ કેટલો છે એમના માટે? જ્યોગ્રાફી પૂરતો. બાકીની કોઈ લાઈફ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પણ એમાં ઊંડા ઉતરી ગયા તો જ્યોગ્રાફી બાજુ રહી જાય. એમ સાયન્ટિસ્ટ, તમારે સાયન્ટિસ્ટ બનવું હોય તો જે સાયન્ટિસ્ટ જે સાયન્સ કહે છે એમાં ઊંડા ઉતરો. એ શું ખાય છે, એ શું પીવે છે, એ શું કરે છે,
પર્સનલ હિસાબ છે. શું છે? હા, આપણે સાયન્સ જે જોઈએ છે એ જેમ જેમ મળે છે આટલું જોઈ લેવાનું. સમજાય છે? જો બીજામાં પડો તો પતી ગયું પછી. એટલે ખાસ કહું છું, વ્યક્તિ વિશેષમાં નહીં જવાનું. શું નહીં જવાનું? કોઈ પણ ઉત્તમ નિમિત્ત બન્યું હોય તો પણ એ નિમિત્ત પાસે આપણે આપણું કામ કાઢી લેવાનું. શું કરવાનું? કે એમની પાસે શું છે એ આપણે મેળવવા પ્રયત્ન કરીએ. વિનય વિવેક બધો રાખવાનો, પણ સેન્ટરમાં વ્યક્તિ નહીં, સેન્ટરમાં જ્ઞાન. અને આ હિન્દુસ્તાન ની અંદર જ્યારથી આ વ્યક્તિ વિશેષ ની વાત આવી ને, વ્યક્તિ વિશેષ ની વાત આવી, પછી કૃપાની વાત આવી, આશીર્વાદની વાત આવી, એટલે બધું આખું આખું બધું ચમત્કાર થઈ ગયું. બધું શું થઈ ગયું? માણસ તો સમજી જ ના શક્યા. પછી અમારા જેવાને પછી કડક બોલવું પડે. શું બોલવું પડે? ક્યાં આ શેની બધી આરતી ઉતારો છો? આપણે દેહની આરતી ઉતારો છો, મૂર્તિની કે અમૃતની ઉતારો છો? અમૃતની આરતી ઉતારવી હોય, મૂર્તિની ના હોય, અને તે ભાવથી હોય, એની વ્યવસ્થિત હોય. ભાવ પ્રગટ કરવાની વસ્તુ છે, ત્યાં ક્રિયા પ્રગટ કરો છો. તમે ભાવ પ્રગટ કરો તમે કે આ પવિત્ર પુરુષ છે, જેના થકી મને આટલું ઊંચું જ્ઞાન મળ્યું, એમના માટે અહોભાવ હોય, માન હોય, ત્યારે અહોભાવ ને માન ની અંદર એવા ના ઘૂસી જાઓ કે સ્વામીજી હવે મારું ઘણું કર્યું, લો મારી પાસેથી 5 કરોડ લઈ લો, તો સ્વામીજી પડી જશે. એને કોક તમારે ખાવા નથી, ખાવા મોકલી આપીશું, બહાર જવું છે ટિકિટ આપી દઈશું, ગાડી મોકલી આપીશું, ખાવા પીવાની વસ્તુ જરૂરિયાત માટે કોઈ ના થઈ જતું, એમને જે જોઈએ એમની હેલ્પિંગ ફેક્ટર માટે એ બધું આપું, પણ એક્સ્ટ્રા આપશો કઈ પણ એટલે પડી જશે. જરૂર નથી. શું કઉ છું? એમને જે એમનું જે ધ્યેય છે એને વિકાસ ને અનુરૂપ તમે કઈ પણ કરતા હોય, દરેક વસ્તુ, પણ વિકાસ ની બહાર કઈ પણ કરશો તો નથી તમારા માટે હિતકારી, નથી એના માટે હિતકારી. એટલે એવું ના કરો કોઈના માટે. એને આ કરો એ ઇટ મીન્સ તમે વ્યક્તિ વિશેષમાં પડી ગયા. અમે જયારે પહેલી વખત અમેરિકા ગયા 1994 ત્યારે અમને ઘણા બધા એ કીધું કે કમલેશભાઈ આટલા બધા મોટા મોલોમાં લઈ ગયા છે. અમે જિંદગી પહેલી વખત ગયા હતા ફોરેનમાં, અને પહેલું જ અમારું પ્લેસ અમેરિકા, અને મોટા મોટા મોલમાં લઈ જાય, ઇન્ડિયાની બહાર જ નતા ગયેલા અમે. તો બધા મહાત્મા અમને કહે કે સાહેબ કે આટલી બધી વસ્તુ છે, તમને કઈ ગમતી હોય તો લઈએ, આમ છે તેમ છે. લોકો અમે જયારે મોલમાં એન્ટર થઈએ ને ત્યારથી અંદર સેટિંગ કરી નાખીએ છીએ કે આપણે મ્યુઝિયમ માં આયા છે જોવાનું ખરું, લેવાનું નહીં. શું કીધું? મેં કીધું જુઓ અમે કપડા અમારા લઈને આયા છે, બરાબર છે, દાઢી બ્રશ નો સામાન અમે લઈને આયા છે, ટુવાલ અમે લઈને આયા છે, અમારે શું જરૂર છે? ખોરાક પાણી તો તમે આપો છો, બીજું અમારે જરૂર છે, પણ કે આટલું બધું પણ મેં કહું એ ભલે ને છે, પણ અમારે જરૂર નથી એનું. શું સમજાય છે? નેસેસિટી વાળી વસ્તુ જે છે એ જુદી વસ્તુ છે. તમને કોઈ વસ્તુ ખેંચી નાખે તો એ વસ્તુની વેલ્યુ વધારે કહેવાય તમારી કહેવાય? એ આપણને ખેંચે. મારે પાણી પીવાની જરૂરિયાત હોય પાણી પીવું, એ મને ખેંચ્યું ના કહેવાય. પણ મને કોઈ કે આ શરબત છે અને આ શરબત પીવા જેવો છે અને એનું વર્ણન કરે બધું, અને પછી મને એમ થાય કે ના હવે પીવો જ છે મારે, પીવો જ છે, તો એ તમારા કરતા વેલ્યુ કોની વધી ગઈ? એવું ના થવું જોઈએ. ભૂખ લાગી હોય તમને કોઈ ખાવા આપો ને, તમને ખાવા આપો, હું ખાઈ લઉં, તો એ મને ખાવા એ ખેંચ્યો નથી, એ મારી નેસેસિટી છે. સમજાય છે? એટલે આ લાઇન ઓફ ડિમાર્કેશન આપણે આ સમજવી પડે. તમારે શું આપવું છે મહત્વનું નથી, અમારે શું જરૂરિયાતનું છે મહત્વનું છે, તો માણસ ચોખ્ખો રહી શકે. શું રહી શકે? દુનિયા બધું આપવા તૈયાર થઈ જાય. અમને અત્યાર સુધી આવા કેટલાય મળ્યા, કેટલાય દેશમાં મળ્યા ને વિદેશમાં મળ્યા, આજે મળે છે કે સ્વામીજી તમારે જે જરૂરિયાત અમને કહેજો. પણ અમારે બધી જરૂરિયાત તમારી પાસે છે, કોઈ જરૂરિયાત નથી અમારે. સમજાય છે ને? આવું, કારણ કે આ માણસ ને પછી પતન નું કારણ બને છે. અને મારી પ્રકૃતિમાં વહીવટ નથી લાવ્યો. શું નથી લાવ્યો? મારે વહીવટ કરવા નથી બધા. મારે તો આ વિજ્ઞાન આખું જેમ છે તેમ મારે પચાવવું છે. આ અવતારમાં મારી પાસે જે માણસ આવે એનું વિજ્ઞાન શેર કરું, અને બાકીના સમય મારે વિજ્ઞાન ડાયજેસ્ટ કરું. બાકી મને કોઈ રસ નથી. દુનિયાના ધર્માચાર્યોને જે કરવું હોય તે કરે, એ એમની સ્વતંત્રતા છે.
હું એમાં હરિભાઈ માં કોઈ લેવલે નથી. હું ઉત્તમ પ્રકારનું જીવન જીવવાનો કામી છું, ઉત્તમ પ્રકારનું દેખાડો કરવાનો કામી નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ લાઈક ધ શો અપ. જે છે તે આ છે. એટલે મેં આ તો આ મારી નાની જિંદગીમાં એવા વૈરાગ્યની હું પ્રકૃતિને લાવ્યો છું. શું લાવ્યો છું? અને આવી પ્રકૃતિ હોય એટલે સરળ હોય. કેવી હોય? આજે 20 વર્ષથી હું વાળ હાથે કાપું છું. કેટલા વર્ષથી? જ્યારથી 94 ગયો હતા 2004, 20 વર્ષ થયા. 20 વર્ષથી હાથે કાપું છું. મેં કીધું કેટલાક લોકો કે સાહેબ વાળ તો આગળથી બરાબર પાછળથી વાંકા ચૂકા છું. મેં કહું મને ક્યાં તકલીફ છે? જોનાર ને તકલીફ. મને તો નડતા નથી. મને ક્યાં નડે છે? મને નડવાના છે. અહીંયા ઉધાર કપે ઓછી ગયા. મને નડવાના છે. જોનાર ને તકલીફ. મને હું તકલીફ છે? મારે ક્યાં ફોટો પડાવવો છે? પણ એટલે લોકો તો આપણને કે ઘણી વખત મારા કપડા હોય ને લેગો આટલે ઊંચી પણ ફેશન છે અત્યારે, હું આટલો ઊંચો રાખું. મેં કીધું આ મેલો થાય ઘસવાનો અમારે ઇસી મારે કરવાનું. તમારે ડેકોરેશન જોયું છે, અહીંયા અમારે નેસેસિટી જરૂર છે. સમજાય છે? એટલે જગતની દ્રષ્ટિ બરાબર છે એની દ્રષ્ટિએ, પણ આપણે જરૂર નથી ભાઈ. અને અત્યારે મારી પાસે બેગ છે, આટલી બેગ છે ને સ્કૂલ લાઈફ ની બેગ, એ મારી પાસે આજે એલ્યુમિનિયમ ની છે. કાઢ નાખી નથી. હું 5 વર્ષ હું ત્યારની બેગ છે. 5 વર્ષ નહીં, 5મા ધોરણ માં એ બેગ એજ છે. અમેરિકામાં એ જ લઈ જતો હતો. જરૂર છે આપડે ભાઈ. કહેવાનો મતલબ કે આપણો સબ્જેક્ટ એ નથી. શું કીધું? દુનિયાની ભૌતિકતા એ આપણો સબ્જેક્ટ નથી. સવાલ જ નહીં, બહાર હોય જ નહીં એમાં. નાની હોય વજન કેટલું હોય એમાં? 2-5-7 કિલો વજન હોય એમાં. ઉચકવાની શું હોય? એલ્યુમિનિયમ ની બેગ હોય, હલકી ફૂલ એકદમ. એ લોકો સબ્જેક્ટ નું જ્ઞાન જાણે, પણ આધ્યાત્મ વિજ્ઞાની બધા સબ્જેક્ટ નું જ્ઞાન જાણે. એવું નથી કહેતો દાદા. એમ કહેતા કે સાયન્ટિસ્ટ આવીને પ્રશ્નો કરાવી શકે, પણ જેને જેનું જ્ઞાન હોય એટલા એ પ્રકારના જ પ્રશ્નો કાઢી શકે. ના, એવું નથી. સમજાવ. એ શું કહેવા માંગે છે? એમનું કહેવાનું હશે કે સાયન્ટિસ્ટ વિચારક હોય, એક વસ્તુને ડીપમાં થરલી વિચારી શકે. એટલે એના આજે મને એક પ્રશ્ન પૂછે, હું જવાબ આપું ને, તે ઊંડાણથી વિચાર કરે અને પછી પાછો પ્રશ્ન પૂછે જ્યાં એને અટક્યો હોય ત્યાં. હવે દાદા જવાબ પછી તો ઊંડાણ મળી જાય. એટલે એની પાસે એવું થિંકિંગ પાવર છે. એટલે તમારી વાતને એમ હાજી આ ના કરે. શું ના કરે? નાય ના કરે. પણ એમને એમ લાગે કે આ તમે વાત કરી છે ને દાદા. આવું પણ મારી સમજણ આવું કે શું છે દાદા, પછી જવાબ આપે. એટલે વિચારક માણસો હોવાથી એના રિવોલ્યુશન ફાસ્ટ કરતા હોય. શું છે? એનું 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 વિઝન જેટલું બ્રોડ એટલે રિવોલ્યુશન ફાસ્ટ. જેનું રિવોલ્યુશન જેનું વિઝન એકદમ શોર્ટ હોય એના રિવોલ્યુશન કેવા હોય? ઓછા હોય. આપ શહેરમાં માણસ, શહેરમાં છોકરો આમ 18-20 વર્ષનો 22 વર્ષનો તૈયાર થઈ ગયો હોય અને અહીંયા ફરતો હોય મુંબઈ જેવા શહેરમાં, તો એને ખ્યાલ આવે કેટલા વાગે ઘેરથી નીકળવાનું, કેટલા વાગે પ્લેટફોર્મ પર જવાનું, કેટલા વાગે ટિકિટ લઈશ, કેટલા વાગે ટ્રેન મળશે, કેટલા વાગે ત્યાં પહોંચીશ, ત્યાંથી પાછું ટાઈમ કેટલો ટાઈમ થશે, ઓફિસે કેટલા, આ બધું કેલ્ક્યુલેશન એક્ઝેક્ટ ટાઈમ હોય. કેવું હોય? તારે રોજ જે નોકરી જઈ શકે એટલે એટલો એક ગળી ગયો હોય. ગામડામાં કોઈ ને કીધું હોય કે ફલાણા ઠેકાણ જોઈ શકે, બે ચા પડી પીને જઈએ. ભાઈ બંધ બે કરું એને એટલી એક્યુરસી ના હોય, પણ પેલો ઘડાઈ ગયો હોય બરાબર. શું છે? ટાઈમ ની કિંમત, કારણ કે એ ટાઈમ ચૂકે ને તો બીજા ટાઈમ એડજસ્ટ કરવા પડે. પછી બધું આમ ખોરવાઈ જાય. એનું આપણું સેટઅપ આખવાનું ખોરવાઈ જાય. એટલે એવી રીતે પણ આ બહારનું ગડામણ છે. એવું આ જ્ઞાનનું ગડામણ હોય એ બધે જ ઠેકાણે જ્ઞાન થી એક્યુરેટ રહેતો હોય. કેવું? પેલો બહારથી ગમે એટલા તોફાન કરતો હોય ને જ્ઞાનમાં એક્યુરેટ રહે.
એ ભલે ને કે છે ને ગમે તું કરે સાંભળો માણસ, દુઃખ આપે, ત્રાસ આપે, હેરાન કરે, ગમે તે કરે, તો મારો જ એક જ સિદ્ધાંત છે, આપનારો નિમિત્ત છે, હિસાબ મારો છે. એમાં બરાબર ગળી ગયો હોય જ્ઞાન માં, કેવો એટલે ત્યાં કશું હાલે નહી, એને શું ના સર હાલે નહી, એટલે પછી જ્ઞાન માં ટેસ્ટેડ થઈ ગયા. શું થઈ ગયા? ટેસ્ટેડ થઈ ગયા. અને અનુભવ સિદ્ધ કહેવાય. શું કહેવાય? અને પછી એના દ્વારા નીકળતી વાણી, એના દ્વારા નીકળતા દાખલા હોય, એમાં પાવર હોય. શું હોય? રિયલાઇઝ થયું ને એને. આટલા વર્ષો માં ખરેખર કોઈ સાયન્ટિસ્ટ પર એટ્રેક્ટ નથી થયો, જેમ આદર કોમન માણસ પણ જો એટ્રેક્ટ થતા હોય, કોઈ સાયન્ટિસ્ટ ખરેખર ચેક પણ નથી કર્યો, ચેક તો કરે જ એટલીસ્ટ. પુસ્તકો વાંચ્યા હોય કોઈએ પણ, બધાને રસ ના હોય ને, નાના નાના સાયન્ટિસ્ટો કોઈ પરચુણ આવી ગયા હોય, એટલા બધા ડીપ ના ગયા હોય, ને પછી લોકો વ્યક્તિના પ્રભાવમાં આવી ગયા. પ્રભાવમાં ના આવજો સાયન્ટિસ્ટ પછી. આવે તો જાણ થાય બધાને, પણ નાના નાના જે પરચુનો સાયન્ટિસ્ટ હોય છે, જે બેઝિક નોલેજ હોય ને રિસર્ચ માં કામ કરતા હોય, નાના સાયન્ટિસ્ટ હોય જે પોતે જાતે રિસર્ચ કરી નવી શોધ કરતા હોય, એવા સાયન્ટિસ્ટો ના આવતા હોય, પણ જે રિસર્ચ માં કામ કરતા હોય ને એવા સાયન્ટિસ્ટો બધા આવે. બાકી જે મોટા સાયન્ટિસ્ટો હોય એ બધા કેવા હોય ખબર છે? બધા આમ ધૂની હોય. કેવા હોય? એને દુનિયાની પરિધિ ના હોય. સાયન્ટિસ્ટો પહેલી વસ્તુ જે સાયન્ટિસ્ટ હોય ને સાહેબ, એ હંમેશા ધૂની હોય. એ જ્ઞાની સાયન્ટિસ્ટ હોય, એ ધૂની તો હોય જ, પણ એ કેવા ધૂની હોય કે વ્યવહાર હાચવી જાણે એટલી અવેરનેસ રાખે. પેલા તો વ્યવહાર જ ના હાચવી જાણે. પેલા સાયન્ટિસ્ટ જેવું તો વ્યવહાર ના હાચવી જાણે, પણ આ વ્યવહાર હાચવી જાણે એટલે એટલી અવેરનેસ એમની હોય. તો બીજી બધી વસ્તુ એમને અસર ના કરે, ઇફેક્ટ લેસ હોય. શું હોય? પ્રકૃતિને ઇફેક્ટ થાય, જ્ઞાને કઈ ઇફેક્ટ લેસ હોય, એટલે તો જ્ઞાની કહેવાય. આપણને અસર થાય ને એમને અસર થાય તો જ્ઞાની છે ને. જ્ઞાની એટલે ઇફેક્ટલેસ. ઇફેક્ટલેસ એટલે ભોગવટા લેસ નહીં. ભોગવટો તો ફરજિયાત છે, પણ એ ભોગવટાની અસર અંદર થાય ત્યાં જ્ઞાન હોય એમને.